हेलो फ्रेंड्स, आई वेलकम यू टू इंग्लिश होम बाय चेतन चौहान यूट्यूब चैनल। मित्रों, इंग्लिश ग्रामर टॉपिक में अत्यारे आपणे शीखीए छे प्रेपोजिशन आफ्टर। आफ्टर एटले पछी। आ पहला आगळ आपणे जोई गया प्रेपोजिशन बिफोर। बिफोर एटले पहला। ओके, जोईए आफ्टर नो यूज केवी रीते आपणे करी शकीए। तो सौ प्रथम समय दर्शावा माटे, समय पछी एवुं दर्शावा माटे। ओके, जेम के फेब्रुआरी कम्स एटले फेब्रुआरी आवे छे। ओके, कोना पछी आवे छे? आफ्टर जान्युआरी। आपने ख्याल छे जान्युआरी फेब्रुआरी में, तो जान्युआरी पछी फेब्रुआरी आवे छे, मीन्स आफ्टर जान्युआरी। जान्युआरी पछी फेब्रुआरी आवे छे। एज रीते संडे कम्स, रविवार आवे छे, कोना पछी? आफ्टर सेटरडे, शनिवार पछी। आफ्टर सेटरडे एटले शनिवार पछी कोण आवे छे? रविवार आवे छे। तो अहीं समय दर्शावा माटे वापर्युं आपणे आफ्टर नो यूज। एज रीते ही वेंट टू हिज विलेज, तेना गाम गयो। ભૂતકાળ છે, ગોનો ભૂતકાળ, વેન, ક્યારે ગયો? આફ્ટર ફોર યર્સ, મીન્સ સમય દર્શાવે છે ચાર વર્ષ પછી। આફ્ટર ફોર યર્સ, આફ્ટર વન યર એક વર્ષ પછી, આફ્ટર ટુ યર્સ બે વર્ષ પછી। તો આપણે કહી શકીએ ચાર વર્ષ પછી તેના ગામ ગયો। ઓકે, તો અહીંયા સમય દર્શાવવા માટે આફ્ટર પછીના અર્થમાં યુઝ થયું। નેક્સ્ટ, હી ડઝ હિઝ હોમવર્ક, સાદો વર્તમાનકાળ, હી ડઝ હિઝ હોમવર્ક, તેનું હોમવર્ક કરે છે। आफ्टर स्कूल, मीन्स स्कूल छूटिया पछी नियमित तेनु होमवर्क करे छे। ओके, नेक्स्ट वन जोईए स्थल दर्शावा माटे पण, एटले स्थल पछी एवुं दर्शावा माटे, जेम के अहमदाबाद कम्स, अमदावाद आवे छे, कोना पछी? तो आपणे एम कही शकीए अहींया एक्जाम्पल माटे वडोदरा पछी अमदावाद आवे छे। सूरतथी तमे जता होय तो अमदावाद पछी वडोदरा आवे, एम पण कही शकीए। बॉम्बे कम्स आफ्टर सूरत, बराबर? જો તમે અમદાવાદથી આ બાજુ આવતા હોય તો એમ કહી શકીએ બોમ્બે કમ્સ આફ્ટર સુરત, મીન્સ સુરત પછી બોમ્બે આવે છે। તો સ્થળ દર્શાવવા માટે માય સ્કૂલ કમ્સ, એટલે મારી શાળા આવે છે, કોના પછી? આફ્ટર ધ ગાર્ડન, બગીચા પછી, ગાર્ડન પછી અમારી શાળા આવે છે। સ્થળ દર્શાવવા માટે આફ્ટર એટલે પછી વપરાયું। એ જ રીતે પાછળ પડવું, પાછળના અર્થમાં, જેમ કે ધ પોલીસ રેન, પોલીસ દોડ્યા। આફ્ટર ધ થીફ, મીન્સ ચોરની પાછળ પોલીસ પડી, ચોરની પાછળ પોલીસ દોડ્યા, રનનો ભૂતકાળ રેન, તો ચોરની પાછળ એવું દર્શાવવા માટે આપણે એમ કહેવું હોય કે માનો કે બિફોર વાપરવું હોય, ચોર પોલીસની આગળ છે, તો શું આપણે કહી શકીએ? ધ થીવ્સ, એક વચન, અ થીફ અથવા ધ થીવ્સ બહુવચન, ધ થીવ્સ રેન બિફોર ધ પોલીસ। બિફોર ધ પોલીસ એટલે પોલીસની આગળ, પોલીસની પહેલાં ચોર દોડતો હતો। તો બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી। ધ પોલીસ રેન આફ્ટર ધ થીફ, પોલીસ ચોરની પાછળ દોડ્યા। નેક્સ્ટ વન, ધ ડોગ વોઝ આફ્ટર અ સ્ટ્રેન્જર, કૂતરો એક અજાણ્યા માણસની પાછળ પડ્યો। આફ્ટર એટલે પાછળ, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ, તો અજાણ્યા માણસની પાછળ કૂતરો પડ્યો। ઓકે, ની પાછળ પડવું એ રીતે। નેક્સ્ટ વન, સંયોજક, કન્જક્શન તરીકે પણ યુઝ થાય છે આફ્ટર, બિફોર અને આફ્ટર આપણે જાણીએ છીએ તે રીતે। અને ખાસ બિફોર અને આફ્ટરની અંદર પૂર્ણ ભૂતકાળ યુઝ થતો હોય, એટલે આપણા પ્લેલિસ્ટની અંદર તમે જોશો ટેન્સનું પ્લેલિસ્ટ, તો એમાં દરેક ટેન્સ મેં સમજાવ્યા છે, એટલે ખાસ જોઈ લેજો, એમાં પૂર્ણ ભૂતકાળ પણ છે। ઓકે, જનરલી બિફોર અને આફ્ટરની અંદર, આફ્ટરની જ્યારે વાક્ય રચના હોય ત્યારે આગળનું વાક્ય સાદો ભૂતકાળ હોય, કરતાં પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। આફ્ટર પછીનું જે સેન્ટન્સ હોય એ પૂર્ણ ભૂતકાળ હોય, કરતાં પ્લસ હેડ પ્લસ વી થ્રી, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વી થ્રી। ઓકે, બીજો નિયમ એવો છે મિત્રો, બીજી ક્રિયા પહેલાં બિફોર મુકાય અને પહેલી ક્રિયા પહેલાં આફ્ટર મુકાય, એટલે આ પહેલી ક્રિયા બની હોય તેની પહેલાં આફ્ટર મુકાય અને પછી આ બીજી ક્રિયા બની હોય। ઓકે, આ નજીકમાં ક્રિયા બની હોય, આ દૂરમાં ક્રિયા બની હોય, જેમ કે વી રીચ ધ સ્ટેશન, મીન્સ અમે સ્ટેશને પહોંચ્યા, ક્યારે પહોંચ્યા? આફ્ટર ધ ટ્રેન હેડ લેફ્ટ, ટ્રેન ઉપડી ગઈ પછી, ધ ટ્રેન હેડ લેફ્ટ આફ્ટર, ધ ટ્રેન હેડ લેફ્ટ મીન્સ ટ્રેન ઉપડી ગયા પછી અમે સ્ટેશને પહોંચ્યા। તો પહેલી ક્રિયા બની ટ્રેનની ઉપડવાની પહેલી ક્રિયા બની, તો ટ્રેન ઉપડી ગયા પછી અમે સ્ટેશને પહોંચ્યા, એટલે આ પહેલી ક્રિયા બની ગઈ એ પૂર્ણ ભૂતકાળ દર્શાવે, આ પછી ક્રિયા બની એ સાદો ભૂતકાળ દર્શાવે, વેરી સિમ્પલ। ઓકે, નેક્સ્ટ વન, આઈ કેમ હિયર, હું અહીં આવ્યો, સાદો ભૂતકાળ, આફ્ટર આઈ હેડ ગોન, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વી થ્રી, ટુ ધ લાઇબ્રેરી, મીન્સ લાઇબ્રેરીની મુલાકાત લીધા પછી, મીન્સ પુસ્તકાલય ગયા પછી હું અહીં આવ્યો, મતલબ પહેલાં લાઇબ્રેરી જઈ આવ્યા અને પછી અહીંયા આવ્યા,
तो आ पहला क्रिया बनी गई पूर्ण भूतकाळ, आ पछी क्रिया बनी साधो भूतकाळ, वेरी सीम्पल, बीजू कशुं ज नथी। वाक्य रचना एमां करता प्लस वी टू, अहीं करता प्लस हेड प्लस वी थ्री। परंतु आपणे अनुकूलता प्रमाणे वाक्यने सादा वर्तमान काळमां पण बनावी शकीए। ओके, जेम के वी ब्रश अवर टीथ, वी ब्रश अवर टीथ, आपणे ब्रश करीए छीए आफ्टर वी वेक अप, उठ्या पछी आपणे उठीए पछी आपणे ब्रश करीए छीए, बराबर। तो अहीं सादा वर्तमान काळनी अंदर पण आपणे आफ्टर यूज करी शकीए छीए। એ રીતે મિત્રો આપણે એમ પણ કહી શકીએ કે માનો કોઈ બે મિત્રો થોડા લડ્યા ઝઘડ્યા હોય, બોલ્યા હોય, અને કોઈ ત્રીજો મિત્ર આવીને શું કહે કે ભાઈ જવા દે ને યાર, લેટ ઇટ ગો, આફ્ટર ઓલ હી ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, લેટ ઇટ ગો, જવા દે ને યાર, આફ્ટર ઓલ હી ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, છેવટે તો એ તારો બેસ્ટ ફ્રેન્ડ જ છે ને, એટલે આવી વાતને તું જવા દે, લેટ ઇટ ગો। ઓકે, એમ પણ આપણે કહી શકીએ। તો મીન્સ કહેવાનો મતલબ ત્યાં આપણે આફ્ટર ઓલ વાપર્યું છેવટે એવું દર્શાવવા। એમ પણ કહી શકીએ હી મેક્સ મિસ્ટેક આફ્ટર મિસ્ટેક્સ, હી મેક્સ મિસ્ટેક આફ્ટર મિસ્ટેક્સ મીન્સ તે ભૂલ ઉપર ભૂલ કરે છે। ઓકે, તો ત્યાં પણ આપણે આફ્ટરનો યુઝ કરતા હોઈએ છીએ। તો આ રીતે આપણે જોયો યુઝ ઓફ આફ્ટર પ્રેપોઝિશનમાં, આફ્ટર એટલે પછી। આઈ હોપ આન્સર, આઈ હોપ તમને પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે આફ્ટર કેવી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ। જો ખરેખર ગમ્યું હોય તો લાઈક કરજો મિત્રો, તમારા ફ્રેન્ડને શેર પણ કરી શકો છો, અને નવા વિડીયોની નોટિફિકેશન મળે એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો। ઓકે, ટેક યોર, ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ, મીન્સ એક છોટી સબ્રેક કે બાદ।